લગભગ તમે બધા હનુમાન ચાલીસા કરો છો, કેટલાક જણા કરો, ઊંચો હાથ કરો. ઓહો, આખું ગામ કરે છે. તુલસીદાસજીએ એક શરત એટલી મસ્ત કરી, કોઈ નિયમ નહીં, કોઈ સ્થાન નહીં, કોઈ જાત નહીં, કોઈ નાત નહીં, અને એટલું મસ્ત કીધું, જોયહ પઢે હનુમાન ચાલીસા. જો યહ પઢે એવું ન કીધું કે આને જ વાંચવાની ને આને નહીં. ભાઈ વાંચે, બાય વાંચે, દાદા વાંચે, દાદી વાંચે, બાપા વાંચે, બાપી વાંચે, બેબી વાંચે, બાબો વાંચે, હાલતા વાંચે, ખાતા વાંચે, હૂતા વાંચે, આમ આડો વળતો વળતો વાંચે, પગ ઉપર પગ ઝડાવીને વાંચે, નાતા નાતા વાંચે, ખાતા ખાતા પઢે, જો પઢે, જોલા ખાતા ખાતા પઢે, કામ કરતા કરતા પઢે, છોકરાને હિંચકાવતા હિંચકાવતા પઢે, બહેનો દળનું આમ સાફ કરતા કરતા પઢે, કોઈ નિયમ નહીં, કભી ભી પઢી શકતે હો. અને પાછું હું કીધું ખબર છે, હોય સિદ્ધિ સાખી ગૌરી શાહ, આની 100% સિદ્ધિ મળે. અને સાક્ષી કોણ? મહાકાલ ભગવાન કૈલાસપતિ સદાશિવ આના સાક્ષી છે. જો યહ પઢે હનુમાન ચાલીસા. ઘણા એવું કે બહેનોએ હનુમાનજીનું ભજન ન કરાય, બહેનોએ હનુમાન ચાલીસાનો પાઠ ન કરાય. તુલસીદાસજી કહે કે નહીં, જો પોપટ પડે ને, પોપટ શીખવાડજો ને પોપટને, તો ઉનકા ભી કલ્યાણ હો જાતા હૈ.